કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ સાતમાં આજે આપણે શીખવાના છે દશાંશ સંખ્યાઓનો ગુણાકાર. રેશમાં 8.50 પ્રતિ કિલોગ્રામના ભાવે 1.5 કિલોગ્રામ શાકભાજી લઈ આવે છે અને પછી કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો આપણે શું કરવું પડશે, એ 8.50 × 1.50 8.5 અને 1.5 પણ તમે કરી શકો છો. દશાંશ સંખ્યા છે એટલે એમાં છેલ્લો જે શૂન્ય આપે કે શૂન્ય પછી કોઈ પણ સંખ્યા આવતો હોય તો જે શૂન્યનું મહત્ત્વ હોય, બાકી શૂન્યનું કોઈ મહત્ત્વ હોતું નથી. તો 0.1 એટલે 1/10, તો 0.1 × 0.1 એટલે 1/10 × 1/10, 1 × 1 અને 10 × 10 એટલે 1/100 થયા. 2 પોઈન્ટ છે એટલે 1 પછી 2 સંખ્યા પછી પોઈન્ટ આવશે, પોઈન્ટ પછી 2 સંખ્યા આવશે, બરાબર. 10 હોવાને કારણે 0 હોવાને કારણે 2 એટલે પોઈન્ટ પછી 2 સંખ્યા થઈ ગઈ. તો આ રીતે આપણે અહીંયા આકૃતિ તમને આપીએ છે. તો આ ચિત્રાત્મક આકૃતિ વડે પણ આપણે શરૂ કરી શકીએ કે એક સંખ્યા છે તો એના 10 ભાગ કર્યા છે, 1/10 ભાગ હોવાને કારણે 10 ભાગમાંથી 1 ભાગ આપણે રજૂ કર્યો છે અહીંયા. એટલે જે છાંયાંકિત ભાગ છે એ 1/10 રજૂ કર્યો છે. આનો અર્થ શું થયો કે 1/10 × 1/10 = 1/100 એટલે કે 1/10ના 10 સરખા ભાગ આપણે કરી લીધા છે, બરાબર. આ બીજી આકૃતિ ઘણી બધી તમને આગળના પેજ પર આપી છે તે આપણે હવે જોઈશું. મિત્રો, તમને અહીંયા એક આકૃતિ આપી છે અને આપણી પાસે એક ટપકું કરેલી ચોરસ છે. 1/10નો 1/10મો ભાગ એટલે 1/10 × 1/10 કે 0.1 × 0.1ની રજૂઆત કરે છે. ચોરસમાં રહેલા ટપકાને બીજી કોઈ રીતે પણ આપણે દર્શાવી શકાય તો તે તમને આકૃતિ 2.14માં તમને બતાવવામાં આવ્યું છે. 100 નાના નાના ચોરસ છે, તેથી ટપકું કરેલ ચોરસ 100 ચોરસનો 1 છે એટલે 0.01 છે. અહીંયા આપણે એ નોંધવાનું છે કે 0.1 એ જવાબ 2 વખત જોવા મળે છે. 0.1માં દશાંશ ચિહ્નની જમણી બાજુએ 1 અંક છે એટલે 0.01માં દશાંશ ચિહ્નની જમણી બાજુ 2 અંક એટલે કે 1+1 છે. તો ચાલો હવે 0.2 × 0.3 કરીએ તો 2/10, 3/10 શું થશે, 3×6/100, બરાબર છે. તો આ જ રીતે તમે અહીંયા જોઈ શકો છો કે 1, 2, 3, 4, 5, 6 બરાબર. તો આ રીતે આપણે એના સરખા ભાગ થશે એટલે 6 ચોરસ ટપકાવાળા છે, તેથી આપણે 0.06 એ રીતે દર્શાવી શકાય. આ જ રીતે અહીંયા તમને કોઠો આપે છે તમારા પાઠ્યપુસ્તકમાં 5 નંબર 51 પર છે. જુઓ તમે 1.76×10 તો 176/100 થશે, 1×10 = 100×10, 0 0 જતું રહેશે એટલે 17.6 થશે. અહીંયા પણ આ જ રીતે થશે, બરાબર. 2235/100 એટલે 23.5 થશે. 1.76×100 તો 176/100 એટલે 176.0 થાય. અહીંયા 1.76×1000 તો 176/100×1000 બરાબર. તો 1760 અથવા તો 1760.0 આ રીતે થઈ શકે છે. તો અહીંયા કેટલાક તમને ઉદાહરણ આપ્યા છે, એ ઉદાહરણ તમારે જોવાના છે અને સમજીને ખાલી ધ્યાનમાં રાખવાના છે અને કરવાના છે. તો મિત્રો, આપણે જ્યારે આગળના વિડીયોમાં મળીશું ત્યારે આપણે જોઈશું સંખ્યા 2.6. થેન્ક યુ.